સુરતના ઓલપાડ તાલુકાની ઘટના. ત્રણ ઇસમો દ્વારા જમીન બચાવી પાડવાનું કાવતરું રચાયું હતું. ઓલપાડના સોસક ગામે આદિવાસીની 73 AA જમીન બચાવી પાડવા રચ્યું હતું કાવતરું. કલેક્ટરનો ખોટો સિક્કો બનાવી ભેજા બાજુએ જમીન બચાવી પાડવા કર્યો હતો પ્રયાસ, પરંતુ સમગ્ર ઘટનાની જાણ ઓલપાડ મામલતદારને થતા આખરે ભેજા બાજુનો જમીન બચાવવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. ઘટનાને લઈ ઓલપાડ મામલતદારે ત્રણ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સુરતની ઓલપાડ મામલતદાર કચેરીમાં ત્રણ શખ્સોએ સોસક ગામની હળપતિ વિધવા મહિલાની 73 AA નિયંત્રિત સત્તા પ્રકારની સોનાની લગડી, કરોડો રૂપિયાની કિંમતી ખેતીલાયક જમીન વેચાણ મામલે કલેક્ટર, સુરતનો બોગસ હુકમ રજૂ કરતા સરકારી તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે આ મામલાની તપાસ બાદ કલેક્ટરના હુકમના પગલે મામલતદારે ઓલપાડ પોલીસ મથકમાં ગુનો નોંધાવતા ત્રણેય શખ્સો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરતના ઓલપાડ તાલુકાના સોસક ગામની હળપતિ મહિલા મંજુબેન તે ભંગડ હાસજી રાઠોડની વિધવાની બ્લોક નંબર 176 વાળી 73 AA નિયંત્રિત સત્તા પ્રકારની આશરે 4 વીઘા જેટલી ખેતીલાયક જમીન આવેલ છે. આ જમીન પચાવી પાડવા દલસુખ લીંબા નારોલા કીર્તિ સહિત શકમન ભરતે જમીન વેચાણની પરવાનગી આપતો સુરત કલેક્ટર કચેરીનો ખોટો રાઉન્ડ સિક્કો મારી બોગસ હુકમ બનાવી તારીખ 18/9/2018 રોજ ઓલપાડ મામલતદાર કચેરીએ રજૂ કર્યો હતો. આ મામલે મામલતદારને કાવતરાની ગંધ આવતા તેમણે કલેક્ટર કચેરીમાં હુકમની ખરાઈ કરાવતા હુકમ બોગસ જણાયો હતો, જેથી ઓલપાડ મામલતદાર રમણ રત્ના ભાભોરે સુરત કલેક્ટરના આદેશથી બુધવારે મોડી સાંજે ત્રણેય શખ્સોએ એકબીજાની મદદગારી કરી ગુનાહિત કાવતરું રચીને જમીન વેચાણની પરવાનગી આપતો સુરત કલેક્ટર કચેરીનો ખોટો રાઉન્ડ સિક્કાવાળો બોગસ હુકમ બનાવી રજૂ કરવા મામલે ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના પગલે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જી, ઓલપાડ તાલુકાના સોસક ગામના આદિવાસી ખેડૂતની જમીન વેચાણ અંગેનો હુકમ એક અજાણી વ્યક્તિ દ્વારા અત્રે રજૂ કરી કે સદર હુકમ મેહરબાન કલેક્ટર સાહેબે 73 AA પરવાનગી આપેલ છે, તો સદર હુકમ મુજબ પ્રીમિયમનું ચલન બનાવી આપવા માટે અત્રેની કચેરીએ અરજદાર દ્વારા અરજી આપતા સદર પ્રકરણ અગાઉ કલેક્ટર સાહેબે નામંજૂર કરેલ એમને જાણમાં હતું, જેથી સદર હુકમ કલેક્ટર શ્રી સુરત દ્વારા થયેલ છે કે કેમ તે બાબતે થોડી શંકા જ હતા. આ બાબતે કલેક્ટર કચેરીમાં પ્રથમ ફોનથી પૃચ્છા કરેલ કે ભાઈ આવો કોઈ હુકમ થયેલ છે કે કેમ, તો એ લોકોએ ના પાડી, જેથી અત્રેથી લેખિત જાણ કરેલ કે ભાઈ આવો હુકમ છે ને આ હુકમ આવા અરજદાર કીર્તિભાઈ નામના અરજદાર દ્વારા રજૂ થયેલ છે, તો એ વેરીફાય કરવા મોકલ્યો. તો કલેક્ટર કચેરીમાંથી લેખિત એવું જવાબ આપ્યું કે સદર હુકમ બોગસ રજૂ કરેલ છે અને સદર હુકમ રજૂ કરનાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા સૂચના આપેલ, તો જેથી અત્રેથી ફરી પુનઃ કલેક્ટર સાહેબને રિપોર્ટ કરેલ કે ભાઈ અમે કોની સામે પોલીસ ફરિયાદ દાખલ કરીએ, તો ત્યાંથી હુકમ રજૂ કરનાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા અમને અધિકૃત કરેલ, જે અન્વયે ઓલપાડ પોલીસ સ્ટેશને FIR દાખલ કરાયેલ છે.